એસબીઆઈએ ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ સાથે 3 એમઓયુ કર્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકો માટે ક્રેડિટ સપોર્ટને પ્રાપ્ય બનવાનું છે. તો પ્રથમ એમઓયુ સંયુક્ત લાયબિલિટી ગ્રુપ અને સ્વ સહિત જૂથ પ્રોજેક્ટ ઈ શક્તિ હેઠળ નાણાકીય સહાય માટે છે. બીજો એમઓયુ ખેડૂતના ઉત્પાદક સંગઠનોના ક્રેડિટના પ્રવાહને સંયુક્ત રીતે ટેકો આપવાનો ઈરાદો ધરાવે છે, જ્યારે કે ત્રીજા એમઓયુ વોટરશેડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં પ્રાથમિક માધ્યમિક અને તૃતીય ક્ષેત્રો અને માઇક્રો એગ્રો પ્રોસેસિંગને આવરી લેતી આર્થિક પ્રવૃત્તિઓને સંયુક્ત રીતે ટેકો આપવાનો ઈરાદો ધરાવે છે. आज का जो तीनों एमओयू हमने साइन किए हैं, नाबार्ड एग्रीकल्चर का सबसे बड़ा बैंक है और भारतीय स्टेट बैंक पब्लिक सेक्टर बैंक में से सबसे बड़ा बैंक है, भारत का सबसे बड़ा बैंक है, वो दोनों मिलकर के हम कोशिश करेंगे कि हमारा एग्रीकल्चर सेक्टर को, इरिगेशन सेक्टर को क्रेडिट असिस्टेंस मिलने में कोई दिक्कत ना हो. રાજસ્થાનના કોટા નગર નિગમની બેદરકારી લોકોના જીવને જોખમમાં મૂકી રહી છે અને હવે અબોલ પશુઓ પણ આ બેદરકારીનો ભોગ બની રહ્યા છે. કોટામાં ખુલ્લી ગટરના કારણે એક ગાય ખાબકી ગઈ. રાજસ્થાનના કોટામાં એક ગાય નાળામાં ખાબકી ગઈ. કોટા નગર નિગમના કર્મચારીઓની બેદરકારીને કારણે આ ગટરનું ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું હતું, જેથી આ ગાય ગટરમાં જ ઉતરી ગઈ. બાદમાં કેટલાક લોકોએ ગાયને બહાર કાઢવાની કોશિશ શરૂ કરી. લોકોએ પહેલા ગાયને એક રસ્સી વડે બાંધી દીધી અને એક ક્રેન મંગાવવામાં આવી, જે બાદ રસ્સીની મદદથી ગાયને ક્રેન સાથે બાંધવામાં આવી. ભારે જહેમત બાદ ધીરે ધીરે ગટરમાંથી ગાયને બહાર કાઢવામાં આવી. આ ઘટનાથી નારાજ લોકોએ કોટા નગર નિગમને ગટરને સંપૂર્ણપણે ઢાંકવાની માંગણી કરી. નગર નિગમની મોટી બેદરકારીને કારણે આ ગાય આફતમાં મુકાઈ ગઈ હતી. આશરે એક કલાકની જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી લેવાઈ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.